Good morning, Barabu. Apne prakaran sat. Apunan sanya varun na kariye je. Aajthi prakaran ek dasam sapunan ko start kari rahi chu. To tame chokri khule hoy. Hoy to chokri khuli ne jara beso. Dasam sapunan no kya to gaya varse panchma ma tame rahe le do to. Dasam satam sane sahastam sthan sanya apane sikya hata. एक ना चेक मारो सही तो दसम उसके भाई बेना चेक मार सो हुई तो सत्ता उसके भाई चेक मार जे संख्या हो ये तीन रकम है अपने इन्हें सत्ता मार बोली सकते थे त्रोन रकम हुई मजार वाली तो समस्त्रा उसके भाई बेन रकम हुई तो सत्ता उस वाली थी भाई एक रकम हुई तो दसम उस वाली थी बराबर से तो तुम्हारी पैसे चौबरी कुल्ली हो तो स्वाध्याय पॉइंट एक नो प्रश्न एक थे तेमा आकृति आपेली छे दशांश ने दशक ने एकम और शतक शतक ने तो एना पर थी अपने कोष्टक पड़वानू छे तो ए कोष्टक आधारित पहला आकृति જોઈએ અને પછી આપણે કોષ્ટક પડીએ તો પહેલી આકૃતિ તમે જોઈ શકતા હો તો ત્રણ દશક આપેલા છે ત્રણ દશક એનો મતલબ થયો કે ત્રણ દશક એટલે કેટલા થયા ત્રણ દશકના સ્થાનમાં કેટલા સોનું સ્થાન આવ્યું નથી એટલે ત્યાં હું શું લખા શૂન્ય દશકના સ્થાનમાં ત્રણ સંખ્યા આપેલી એક બે ને ત્રણ આપણે એટલે ત્રણ એકમના સ્થાનમાં એક જ આપેલું છે એટલે હું એક લખા અને દશાંશના સ્થાનમાં શું આપેલું છે બે એટલે કે બે ના છેદમાં દસ આ રીતે સમજણ પડી બીજી આકૃતિ સોના સ્થાનમાં એક આખી આપેલી એટલે સોના સ્થાનમાં એક દશકના સ્થાનમાં પણ એક લખા એકમનું સ્થાન આપ્યું જ નથી એટલે શૂન્ય અને ચારના છેદમાં આપણો કોઠો તૈયાર થયો બરાબર છે હવે તમે જોઈ શકતા હોય તો પ્રશ્ન બે દશાંશ સંખ્યાઓની સ્થાન કિંમત લખવાની છે હવે તમે આ પુસ્તક પરથી જાણી શકો કે 100 દશક એકમ અને દશાંશ શતાંશ કોને કહી શકાય તો હવે આમાં આપેલી છે 19.4 રકમ કઈ આપેલી છે 19.4 આ એક શું કહેવાય દશક એક દશક કહેવાય એટલે આની સ્થાન કિંમત एक ની સ્થાન કિંમત કેટલી થાય 10 9 એકમના સ્થાનમાં છે એટલે 9 ની સ્થાન કિંમત 9 અને 4 દશાંશના સ્થાનમાં છે એટલે 4 ની કિંમત 4 ના છેદમાં 10 આ રીતે તમે કોષ્ટક દોરી શકો એટલે કે આ રીતે આની સ્થાન કિંમત લખી શકાય હવે શૂન્ય પૂર્ણાંક 3 શતાંશ એટલે કે શૂન્ય એકમના સ્થાનમાં છે એટલે શૂન્યની કિંમત શૂન્ય જ થાય અને 3 ની કિંમત કેટલી થાય 3 ના છેદમાં 10 બરાબર છે એ જ રીતે આમાં 10.6 તો 10.6 એટલે કે એક દશકના સ્થાનમાં છે એટલે એકની કિંમત 10 શૂન્ય એકમના સ્થાનમાં છે એટલે એની કિંમત શૂન્ય 6 દશાંશના સ્થાનમાં છે એટલે 6 ના છેદમાં 10 એ રીતે ચોથો પ્રશ્ન 205.9 તો એમાં બે સોના સ્થાનમાં છે એટલે બે ની કિંમત 200 શૂન્ય દશકના સ્થાનમાં છે એટલે શૂન્ય ની કિંમત શૂન્ય પાંચ ની કિંમત એકમના સ્થાનમાં છે એટલે પાંચ અને નવ દશાંશના સ્થાનમાં છે એટલે નવ ના છેદમાં 10 આ રીતે તમે સ્થાન કિંમત અલગ કરી શકો છો અને સંખ્યા ઓળખી શકો છો કે દશક કોને કહેવાય એકમ કોને કહેવાય દશાંશ કોને કહેવાય બરાબર છે હવે આ સંખ્યાઓને દશાંશ સ્વરૂપે ફેરવવાનું છે સાત દશાંશ એટલે આને કઈ રીતે લખી શકાય તો 0 પોઈન્ટ એટલે કે આમ તમે અપૂર્ણાંકમાં લખો તો 7 ના છેદમાં 10 જ્યારે એને દશાંશ અપૂર્ણાંકમાં લખવાનું છે એટલે શૂન્ય પૂર્ણાંક 7 દશાંશ આમાં કીધેલ 2 દશક અને 9 દશાંશ 2 દશક એટલે કેટલા થાય 20 અને 9 દશાંશ એટલે આવી રીતે 20 પૂર્ણાંક 9 દશાંશ 14.6 એટલે કે આ 14.6 100 અને 2 એકમ શું કીધેલું છે 100 અને 2 એકમ એટલે કે 102 દશાંશ નથી આપેલા એટલે 0.6 600.8 સમજણ પડી એ જ રીતે દરેકને દશાંશ સ્વરૂપે લખવાનું એટલે કે 5 ના છેદમાં 10 એટલે 0.5 3 વત્તા 7 ના છેદમાં 10 એટલે કે 37 ના છેદમાં 10 બરાબર 3.7 200 વત્તા 60 વત્તા 5 એટલે 265 ના છેદમાં 10
એટલે કે 26.5. આમાં 70 વત્તા 8 એટલે કે 78 ના છેદમાં 10 બરાબર 7.8. 88 ના છેદમાં 10 એટલે કે 8.8 બરાબર. આમાં 4 ગુણ્યા 2 ના છેદમાં 10 આપેલા છે એટલે 4 × 2 = 40 અને 2 × 42 ના છેદમાં 10 બરાબર 4.2. આમાં 3 ના છેદમાં 2 આપેલા છે તો આમાં કઈ રીતે કરવાનું તે હું સમજાવી દઉં કે એના છેદમાં તમારે કાં તો 10 લાવવાના, 100 લાવવાના, કાં તો 1000 લાવવાના. તો હું 10 લાવું છું કે 2 × 5 = 10 તો ઉપરનાને પણ હું 5 વડે જ ગુણા, 3 × 5 = 15 એટલે આનો જવાબ આવે 1.5. આને પણ મારે છેદમાં 10 100 કે 1000 પણ 2 × 10 લાવું છું એટલે 5 × 10 તો 2 × 4 તો આનો જવાબ આવે 0.4. આમાં 12 ના છેદમાં 5 આમાં હું પણ 10 જ લાવું છું. એ જ રીતે 5 × 4 = 15 ને 3 × 18 ના છેદમાં 5 4 × 8 = 1 9 ના છેદમાં 2 બરાબર છે. આ દશાંશ લાવવા માટે આપણે આ રીતે કરી શકીએ છે. હવે છે પ્રશ્ન 5, દશાંશ સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપમાં લખાઈને સાડા અપૂર્ણાંકમાં 0.46 એટલે કે 6 ના છેદમાં 10, આ 2.5 એટલે 2 × 5 ના છેદમાં 10, 1.0 એટલે 1 × 0 = 10, 3.8 એટલે 3 × 8 ના છેદમાં 10, 13 × 7 ના છેદમાં 10, 21 × 2 ના છેદમાં 10 અને 6 × 4 ના છેદમાં 10 બરાબર. એ જ રીતે દશાંશનો ઉપયોગ કરી દરેકને હવે શ્રેણીમાં ફેરવા, મિલિમીટરમાં આપેલા છે તેને શ્રેણીમાં ફેરવવાના. હવે તમને આગળ શીખ્યા હોય તો મેં કીધેલું કે 10 મિલી બરાબર 1 સેમી થાય. કેટલા થાય? 10 મિલિમીટર બરાબર 1 સેમી થાય એટલે કે 1 મિલિમીટર બરાબર 1/10 સેમી. તો અહીંયા આપેલા છે 2 મિલિમીટર, 2 મિલિમીટર બરાબર 2 × 1/10. શું કહેવાય? 2 મિલિમીટર બરાબર 2 × 1/10 બરાબર 0.2 સેમી. આ તમારો જવાબ. એ જ રીતે બીજું પણ છે કે 30 મિલી, તો એમાં પણ એ રીતે લખી શકાય કે 1 મિલિમીટર બરાબર 1/10 છે. તો 30 મિલી એટલે કે 30 મિલી બરાબર 30 × 1/10, 0 × 0 = 3 × 1 = 3 છે. એ જ રીતે આમાં પણ તમે કરી શકો છો કે 1 મિલિમીટર બરાબર 1/10 છે એટલે કે 116 × 1/10 એટલે 116 ના છેદમાં 10 બરાબર 11.6 સે. આમાં 4 સેમી 2 મિલિમીટર આપેલું છે. શું આપેલું છે? 4 સેમી 2 મિલિમીટર એટલે તમારે શું કરવાનું? 4 સેમી આ તો લખવાનું જ કે 1 મિલિમીટર બરાબર 1/10 છે. તો અહીંયા લખવાનું 4 સેમી વત્તા 2 × 1/10 એટલે કે 2/10 એટલે કે 4 × 2/10 એટલે કે 4 × 2 = 42 એટલે કે 4.2 સેમી. આમાં 162 મિલિમીટર એટલે કે 1 સેમી બરાબર 1/10 મિલિમીટર બરાબર છે એટલે કે 162 × 1/10 એટલે કે 162 ના છેદમાં 10 બરાબર 16.2 સેમી. આમાં તમે જોશો તો 1 સેમી બરાબર 1/10 મિલિમીટર એટલે કે 83 × 1/10 બરાબર 83 ના છેદમાં 10 8.3 સેમી બરાબર છે. આ રીતે સેમી અને મિલિમીટર એટલે કે મિલિમીટરને આપણે સેમીમાં ફેરવા. આ છે દશાંશ અપૂર્ણાંક સંખ્યાને સાડા અપૂર્ણાંકમાં લખી. આ
સંખ્યા અપૂર્ણાંકની હતી તેને દશાંશ અપૂર્ણાંકમાં લખી, આ શબ્દને અંકમાં લખ્યા, આ સ્થાન કિંમત બતાવી અને કોષ્ટક બતાવી, બરાબર છે.